કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? આપણે આજે ગ્રામર શીખવા જઈ રહ્યા છીએ. ગ્રામર આપણે બેઝિકલી બધું તમારે જે યુનિટ ભણીએ છીએ એમાં વચ્ચે વચ્ચે આવતું જાય છે, પણ ઓલ ઓવર જે કંઈ જનરલી જે તમને જાણવા શીખવા જેવું છે એ હું ગ્રામર શીખવી રહી છું. અને એમાં ટેન્સ છે એ આપણે ખૂબ મહત્ત્વના હોય છે, એ ટેન્સ હું તમને શીખવાડવા જઈ રહી છું. અલગ અલગ પ્રકારના જે આપણે 12 ટેન્સ છે એ ભણવાના હોય છે. તમે 6ઠા ધોરણથી ભણતા આવતા હશો, 6ઠા ધોરણમાં પણ આવે છે, 5મા ધોરણમાં આવશે, 5મા ધોરણથી કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ થાય છે. એટલે 6, 7, 8માં તમારે જે ટેન્સીસ શીખવાના છે એના આધારે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ટેન્સ છે એ કાળ, ટેન્સ એટલે કાળ, બરાબર. હવે કાળ વગર આપણને કોઈ સમયની ખ્યાલ આવતો નથી, એની માટેથી અને કાળ છે એ જાણવા જરૂરી છે. જો કાળ તમે સરખી રીતે સમજી જશો તો તમને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, પછી ડિગ્રી, આ બધા જે ટૉપિક છે એ સરળતાથી આવડે છે. જો તમને જનરલ, સામાન્ય જનરલ નોલેજ જે કાળનું છે એ નહીં હોય તો તમે ક્યારેય આ જે ડિગ્રી કમ્પેરિઝન કે કંઈ શીખી શકશો નહીં. એટલે મહેરબાની કરી અને આ કાળ છે એ ધ્યાનથી, તમારા 3 કાળ તો મહત્ત્વના છે જ, એ તમારે શીખવા જરૂરી છે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આ કાળ શીખવાના છે. અને એ આ 3 કાળ છે એ બીજા કાળનો કહેવાય ને કે પાયો છે. જો તમને આ કાળ વ્યવસ્થિત આવડી જાય તો બીજા કાળ છે એ સરળતાથી તમે શીખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમે જે કંઈ આ જે કાળ અત્યારે શીખશો એ તમારે 12th સુધી આવવાના છે. અત્યારે તમારે ધારો કે 6ઠા ધોરણમાં જાઓ તો થોડુંક એનાથી ઓછું પૂછાતું હોય, 7મામાં જાઓ તો 7મામાં થોડુંક વધારે ડીપલી ભણવાનું હોય, 8મામાં એનથી થોડુંક વધારે, એવી રીતે એક એક સ્ટેપ આગળ ઊંડાણપૂર્વકનું નોલેજ મેળવવાનું હોય છે. પણ હોય છે તો એ જ કે જે તમારે શીખવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાનો છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો છે એ તમને આવડવા જોઈએ. પછી ધીરે 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 એની બ્લેન્ક્સ હોય, પછી એને ઉપરથી ક્વેશ્ચન આન્સર આપતા આવડે, તમને ક્વેશ્ચન બનાવતા આવડવા જોઈએ, ક્વેશ્ચનના આન્સર આપતા આવડવા જોઈએ. તો આ બધું તમારે 6ઠા ધોરણથી આવે જ છે, છતાં પણ આપણે આ 3 કાળ છે એ વ્યવસ્થિત શીખવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટિંગ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી કરશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. જો આપણે 3 કાળ શીખવાના છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, અને ટેન્સ એટલે કાળ, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખીએ તો આપણે રોજ બરોજની રૂટીન કામગીરી કરતા હોઈએ છીએ. રોજ આપણે શાળાએ જઈએ છીએ, વહેલા ઉઠીએ છીએ, નાહીએ છીએ, નાસ્તા પાણી કરીએ છીએ, જમીએ છીએ, રોજ રાત્રે સૂઈએ છીએ, બરાબર. આ બધી ક્રિયા શું છે? આપણી રોજબરોજની ક્રિયાઓ છે. કઈ છે? રોજબરોજની જે ક્રિયાઓ હોય, ડેઇલી રૂટીન જે આપણે ડેઇલી કરીએ જ છીએ, બરાબર, એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, લખો, રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે એક વચન અને બહુવચન બે ટાઈપનું હોય છે. એમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલા પુરુષની અંદર પર્સનલ પ્રોનાઉન એટલે કે પુરુષવાચક સર્વનામ કયું આવે? તો કે આય. બહુવચનમાં આયનું વી થાય. બીજા પુરુષમાં યુ હોય તો યુનું યુ જ થાય. ત્રીજા પુરુષમાં હી, સી, ઇટ અને નામ આવે છે. જ્યારે બહુવચનની અંદર ધ્યેય આવે છે. આય એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું, અને બહુવચનમાં યુ એટલે તમે, હી એટલે તે, સી એટલે તેણી, સ્ત્રીવાચક સર્વનામ છે.
ઇટ એટલે તે અને નામ એટલે નામ, ધે એટલે તે ઓ, બરાબર. હવે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ અને નામની સાથે હંમેશા સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ પ્રતિવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખવાનું છે, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ કે નામની સાથે હંમેશા એસ કે ઈએસ પ્રતિવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. આઈ બી યુ અને ધેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. મૂળ ક્રિયાપદ એટલે ટુ વિનાનું ક્રિયાપદ. ટુ વિનાના ક્રિયાપદ કયા કયા કહેવાય? તો કે ધારો કે આપણે લખવું તો રાઇટ, રમવું તો પ્લે, આ બધા મૂળ ક્રિયાપદ કહેવાય છે. પણ એની સાથે તમારે ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદ એટલે ઇન્ફિનિટિવ કહેવાય. ઇન્ફિનિટિવ એટલે ટુ વિનાનું ક્રિયાપદ એટલે મૂળ ક્રિયાપદ કહેવામાં આવે છે. હવે આપણે એમાં વિધાન વાક્ય શીખીએ. વિધાન વાક્ય શીખીએ એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ, અફર્મેટિવ સેન્ટેન્સ પણ કહેવાય. અફર્મેટિવ સેન્ટેન્સ તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, હું રોજ ક્રિકેટ રમું છું. વી વોચ ટીવી ડેઇલી, અમે દરરોજ ટીવી જોઈએ છીએ. સી ગોઝ ટુ સ્કૂલ, તેણી શાળાએ જાય છે. ધે રીડ મેગેઝિન એવરી સન્ડે, તેઓ દર રવિવારે મેગેઝિન વાંચે છે, બરાબર. તો આ રોજબરોજની ક્રિયા છે એટલે કે રૂટિનની જે ક્રિયા છે, જે આ રવિવારે કરી પછી આવતા સન્ડે પણ એ જ ક્રિયા કરવાના હોય તો એ દર્શાવવા માટે થઈ અને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળ હોય તો એમાં ત્રણ ટાઈપના સેન્ટેન્સ હોય એટલે કે થ્રી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ હોય, બરાબર. અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય, અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય અથવા તો વિધાન વાક્ય, નેગેટિવ એટલે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આ ત્રણ પ્રકારના વાક્યો છે એ આપણે ભણવાના હોય છે. એમાં આપણે અફર્મેટિવ સેન્ટેન્સ છે એ શીખ્યા. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ શીખીશું. નેગેટિવ સેન્ટેન્સની અંદર નકાર વાક્ય, બરાબર. હવે સાદો વર્તમાન કાળ હોય તો નેગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે ડુ અથવા ડઝ સહાયકારી ક્રિયાપદ મૂકવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ડુ અથવા ડઝ છે એ મૂકી અને પ્લસ નોટ મૂકવામાં આવે છે એટલે કે નકાર વાક્ય બનાવતી વખતે તમારે ડુ અથવા ડઝની હેલ્પની જરૂર પડે છે, બરાબર. હવે ક્યારે ડુ વપરાય ને ક્યારે ડઝ વપરાય એ ખબર પડવી જોઈએ ને, કે કયું પ્રોનાઉન હોય ત્યારે તમે ડુનો યુઝ કરી શકો અને ક્યારે કયું પ્રોનાઉન હોય ત્યારે તમે ડઝનો ઉપયોગ કરી શકો, બરાબર. પુરુષવાચક સર્વનામ એટલે કયું પુરુષવાચક સર્વનામ? આઈ મી, આઈ વી, યુ યુ, ધે, હી સી ઇટ, નામ કે ધે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં લખેલું છે કે આઈ વી યુ અને ધેની સાથે હંમેશા ડુ સહાયકારી ક્રિયાપદ મૂકી અને નોટ મૂકવામાં આવે છે. આઈ વી યુ અને ધેની સાથે હંમેશા ડુ સહાયકારી ક્રિયાપદ મૂકવામાં આવે છે, બરાબર. આટલું યાદ રાખી લેવાનું કે આઈ વી યુ અને ધેની સાથે હંમેશા ડુ સહાયકારી ક્રિયાપદ મૂકી શકાય છે. પછી હી સી ઇટ કે નામની સાથે હંમેશા ડઝ સહાયકારી ક્રિયાપદ આવે છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે હંમેશા ડઝ સહાયકારી ક્રિયાપદ મૂકવું પડે છે. એ સિવાય બધા સાથે ડુ સહાયકારી ક્રિયાપદ મૂકાય છે. હવે જ્યારે તમે ડુ અને ડઝનો ઉપયોગ કરો એટલે કે ડુ અને ડઝની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે વર્બ વન મૂકવું, બરાબર. વર્બ વન મૂકવું એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. હવે આપણે અહીંયા સેન્ટેન્સ જોઈએ.
કે હી ડઝ નોટ ઈટ અ મેંગો. જ્યારે ડઝ મૂકાણું હોય ત્યારે એની સાથેનું ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. મેં તમને પહેલાં પણ કીધું કે ડુ અને ડઝની સાથે હંમેશા કેવું ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ. નામ હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય છતાં પણ તેની સાથે એટલે કે ડુ અને ડઝની સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. ધે ડુ નોટ લાઇક રીડ બુક્સ, બરાબર. ધે ડુ નોટ લાઇક રીડ બુક્સ. વી ડુ નોટ ગો ટુ ધ ફેર, અમે ફેરમાં ગયા એટલે કે અમે ફેરમાં જતા ન હતા, બરાબર. હવે જુઓ, આ તમે જોયું કે નેગેટિવ સેન્ટેન્સ હતું, પણ હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવાના છે, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં જો તમારે યસ અથવા નોનો પ્રશ્ન પૂછવાનો હોય તો હંમેશા ડુ અને ડઝ છે એ પ્રશ્ન વાક્યની આગળ મૂકવામાં આવે છે, બરાબર. એટલે કે ડુ અને ડઝ સહાયકારી ક્રિયાપદ છે એને આગળ મૂકી, એટલે કે ડુ અથવા તો ડઝ, જે તે કરતા હોય એ પ્રમાણે ડુ અથવા ડઝ મૂકી પ્લસ કરતા મૂકવામાં આવે છે, બરાબર. ડુ ડઝ પ્લસ કરતા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશો કે ડુ યુ લાઇક મ્યુઝિક, શું તમને મ્યુઝિક ગમે છે? તો યસ, યસ. આઈ ડુ. નો, આઈ ડોન્ટ, બરાબર. આ રીતે એના જવાબ આપવાના હોય છે. એવી જ રીતે જો ડઝ સી બાય ન્યૂ ડ્રેસ, યસ. સી ડઝ. નો, સી ડઝન્ટ, બરાબર. આ રીતે એના પ્રશ્નોના જવાબ આપવાના રહેતા હોય છે. ડુ ધે રાઇટ ન્યૂ લેસન, પછી ડબલ્યુએચ ક્વેશ્ચન. તો ડબલ્યુએચ ક્વેશ્ચનમાં કરતા પ્રમાણે ડુ કે ડઝ મૂકવામાં આવે છે. જો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઇટ કે નામ હોય તો ડબલ્યુએચ ક્વેશ્ચન પછી તમારે સીધું ડુ કે ડઝ મૂકવામાં આવે છે. એટલે વોટ ડઝ સી લાઇક, તેને શું ગમે છે? તો સી લાઇક્સ જલેબી. વેર ડુ દે ગો, હવે તેઓ ક્યાં ગયા? તો ગયા છે તો ધે ગો ટુ મુંબઈ. વેન ડઝ હી પ્લે ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. હુ રાઇટ્સ ધીસ નોટ્સ, મોહન રાઇટ્સ ધીસ નોટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહીંયા હુ છે એટલે એની પછી સીધું જ એસ કે ઈએસ પ્રતિવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે, એમાં ડુ કે ડઝ મૂકવામાં આવતું નથી. માત્ર ને માત્ર હુ એટલે કે હુ સાથે જ ક્રિયાપદ મૂકવામાં આવે છે. બાકી બીજા બધા વોટ, વોટ, વેર, વેન, હુઝ, હુમ એની સાથે હંમેશા તમારે ડુ કે ડઝ મૂકવાનું હોય છે. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળમાં એની વ્યાખ્યા એ પ્રકારે છે કે જે ક્રિયા ભૂતકાળમાં બની ચૂકી છે, ભૂતકાળમાં થઈ ચૂકેલી છે, જે સમય વીતી ચૂકેલો છે એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે સમય વીતી ચૂક્યો છે, બરાબર, એ દર્શાવવા માટે આપણે સિમ્પલ
પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ અમે ગયા હતા, અમે આવ્યા હતા, બરાબર, અમે પિક્ચર જોયું હતું. જ્યાં હતું હતું કે હતા આવે ત્યારે સમજી જવું કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શોર્ટલી અહીંયા આપણે ટેન્સની માહિતી આપું છું, બરાબર. હવે સાદો ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદને છેડે ડી કે ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે, જ્યારે ચાલુકાળમાં એસ કે ઈએસ પ્રત્યે હતો, એટલે કે વર્તમાનકાળમાં એસ કે ઈએસ પ્રત્યે લગાડતા હતા. પણ ભૂતકાળમાં ડી કે ઈડી પ્રત્યેવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. બે પ્રકારના ક્રિયાપદ હોય છે, ડી કે ઈડી પ્રત્યેવાળું ક્રિયાપદ અથવા તો અનિયમિત ક્રિયાપદ મૂકવામાં આવે છે. અનિયમિત ક્રિયાપદો કયા કયા? તો કે ગોનું શું થાય? તો વેન થાય, સ્ટેન્ડનું સ્ટૂડ થાય, સેનું સેડ થાય, ગીવનું ગેવ થાય, કમનું કેમ થાય, સીટનું સેટ થાય, સીનું શો થાય, ફોલનું ફેલ થાય. એને ઈડી ફેલ્ડ એવું નથી લખાતું, ફોલ હોય તો એનું ભૂતકાળનું ફેલ થાય, સિંગ હોય તો એનું ફૂલ સિંગડ એવું નથી લખાતું, પણ એનું સેંગ ભૂતકાળ થાય છે. રન હોય તો રેન, ડ્રિંક હોય તો ડ્રેન્ક, ટીચ હોય તો ટેટ ટોટ, બરાબર. આ ભૂતકાળના નિયમો છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે વર્તમાનકાળમાં ડીડ, ડૂ કે ડઝ મૂકતા હતા, પણ ભૂતકાળની અંદર હંમેશા ડીડ સહાયકારી ક્રિયાપદનો યુઝ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપો બદલાતા નથી. ધારો કે કટ કટ કટ, શટ શટ શટ, પુટ પુટ પુટ, રીડ રીડ રીડ, તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ. ધે વેન્ટ હોમ લેટ, તેઓ ઘરે મોડા ગયા, બરાબર. વી પ્લેડ ચેસ યસ્ટરડે, અમે ગઈકાલે ચેસ રમ્યા. આઈ રીડ ન્યૂઝ પેપર લાસ્ટ મંડે, મેં ગયા સોમવારે વર્તમાનપત્ર વાંચ્યું, બરાબર. તો આ શું હતો? વાંચ્યું, લખ્યું, બોલ્યો, ખાધું, પીધું, આ બધું ભૂતકાળની ક્રિયા છે, ત્યારે એમાં હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. નકાર વાક્ય બનાવતી વખતે આપણે કયા સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ થાય છે? ડીડ પ્લસ નોટ, ડીડ પ્લસ નોટનો ઉપયોગ કરીએ છીએ. મીના ડીડ નોટ બાય ન્યૂ ડ્રેસ, મીનાએ નવો ડ્રેસ ખરીદ્યો નહીં. યુ ડીડ નોટ ગો ટુ ધ મોલ લાસ્ટ સન્ડે, તે ગયા રવિવારે મોલમાં ગયો ન હતો. વી ડીડ નોટ રીચ ઇન ટાઈમ ઇન માય બર્થડે પાર્ટી, અમે અમારી બર્થડે પાર્ટીમાં સમયસર પહોંચ્યા ન હતા. માયની જગ્યાએ હિઝ આવશે, અહીંયા હિઝ બર્થડે પાર્ટી, અહીંયા હિઝ લખવાનું થશે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર તમે જુઓ કે સૌથી પહેલાં ડીડ સહાયકારી ક્રિયાપદ મૂકવામાં આવે છે, એટલે કે ડીડ પ્લસ કરતા, અને પછી પાછળ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ડીડ હી સ્પીક ઇંગ્લિશ, શું તે અંગ્રેજી બોલે છે? એટલે ડીડ હી સ્પીક ઇંગ્લિશ, શું તે અંગ્રેજી બોલ્યું? ડીડ ધે વોચ ન્યૂ મૂવી, શું તેઓએ નવું મૂવી જોયું? વોટ ડીડ મોહનભાઈ સેલ લાસ્ટ ડે, મોહનભાઈ ગયા રવિવારે, સોરી, ગઈકાલે શું વેચ્યું? વેર ડીડ દે લીવ લાસ્ટ યર, તેઓ ગયા વર્ષે ક્યાં રહેતા હતા? વેન ડીડ હી સો યસ્ટરડે, તેઓએ તેણે ગઈકાલે શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો,
वेर बॉट वेन पछी हमेशा डीड सहायकारी क्रियापद मूकी अने करता मूकवामां आवे छे अने पाछळ प्रश्नार्थ चिन्ह मूकवामां आवे छे। आपणे स्वापोथी पूरी एमां मोस्ट ऑफ आपणे आ बधुं શીખી ચૂક્યા છીએ, બરાબર। તો હવે આપણે અહીંયા આ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એ બંને શીખી ચૂક્યા। હવે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સ શીખવાનો પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આની પછી જે કાંઈ એક્સરસાઇઝ છે એ તમારે ગ્રામરની અંદર પૂરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમે આ જેટલી નોંધ મેં લખાવડાવી છે એ તમારે તમારા નોટબુકમાં નોંધી રાખવાની છે। તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરી મળીશું ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ અને કન્ટિન્યુઅસ ટેન્સ ગ્રામરની અંદર શીખવાના છીએ। તો ત્યાં સુધી આવજો।